કલાકુશ પરીક્ષણ રીત નંબર 2 સમસ્તિ મધ્યકની વિશ્વસનીય સીમા મિત્રો સમસ્તિ મધ્યકની વિશ્વસનીય સીમામાં એક્ઝામમાં તમને મોસ્ટલી આ ચાર પ્રકારની સીમાઓ તમને પૂછાઈ શકે 95% 99% 98% 90% 12મા ધોરણમાં જે પ્રામાણ્ય વિતરણ ચેપ્ટર ભણેલા છે એમાં આ બધી સીમાઓ આવે જ છે પાછું આપણે LBH કરી દઈએ પહેલું છે 95% વિશ્વસનીય સીમા નામ છે સમસ્તી મધ્ય પણ વિશ્વસનીય સીમા શોધવા માટે હંમેશા નિદર્શનનો ઉપયોગ થાય એટલે અહીંયા નિદર્શ મધ્યક લખેલો છે પહેલી સીમા છે 95% x બાર પ્લસ માઇનસ 1.96 1.96 બ્રેકેટમાં લખેલું છે SE 90% વિશ્વસનીય સીમા હોય તો x બાર પ્લસ માઇનસ 2.58 બ્રેકેટમાં SE 98% વિશ્વસનીય સીમા હોય તો x બાર પ્લસ માઇનસ 2.33 બ્રેકેટમાં SE અને 90% વિશ્વસનીય સીમા હોય જે ફ્રીક્વન્ટલી એક્ઝામમાં પૂછાય છે તો x બાર પ્લસ માઇનસ 1.645 આમાં એક વેલ્યુ તમારી વધારે આવે છે 1.645 બ્રેકેટમાં SE બ્રેકેટ મીન્સ ઇન્ટુ દાખલા નંબર 1 900 ગજનો એક નિદર્શમાં મધ્ય 3.4 અને પ્રમાણિત વિતરણ 2.61 છે સમસ્તી મધ્યકની 95% અને 99%ની વિશ્વસનીય સીમાઓ શોધો ઓકે તો આ દાખલામાં તમારો નિદર્શ n બરાબર 900 આપેલો છે નિદર્શનો મધ્ય x બાર 3.4 છે અને નિદર્શનો પ્રવી 2.61 છે હવે વિશ્વસનીય સીમા શોધવું હોય તો આપણે SE સૌથી પહેલા તમારે શોધી લેવું તો SE ના આપણે સૂત્ર બંધવને આપણે બધાને ખબર જ છે કે SE ના બે સૂત્ર છે જો સમસ્તીનો પ્રવી આપેલો હોય તો સિગ્મા અપોન વર્ગમૂળમાં n અને સમસ્તીનો પ્રવી ન આપેલો હોય તો નિદર્શના પ્રવીનો ઉપયોગ કરો આ દાખલામાં સમસ્તીનો પ્રવી નથી એટલે નિદર્શના પ્રવીનો આપણે ઉપયોગ કરીએ એટલે S અપોન વર્ગમૂળમાં n S આપણી પાસે છે 2.61 તમારો n 900 છે એટલે વર્ગમૂળમાં 900 2.61/30 એટલે કે 0.087 ફ્રેન્ડ્સ આજે આન્સર છે તમારા કેલ્સી પર લઈને કરવો પડશે કે એવું નથી કે ભાઈ કોમ્પ્યુટર માં જેના કોમ્પ્યુટર માં હોય તે ડાયરેક્ટ કરી શકે અધરવાઇઝ કેલ્સી નો ઉપયોગ કરીને 2.61/30 એટલે 0.087 હવે આપણે બે પ્રકારની વિશ્વસનીય સીમા કીધેલી છે પહેલી કીધેલી છે 95% વિશ્વસનીય સીમા ચાલો 95% વિશ્વસનીય સીમા આપણે શોધવાની છે એટલે 95% વિશ્વસનીય સીમા માટે x બાર પ્લસ માઇનસ 1.96 SE x બાર આપણી પાસે છે 3.4 પ્લસ માઇનસ 1.96 બાય ડિફોલ્ટ શું SE SE આપણે હમણાં જ જોયું 0.087 એટલે 3.4 પ્લસ માઇનસ 0.17 એટલે હવે આપણે આ પ્લસ માઇનસ નો મતલબ થાય માઇનસ થી લઈને પ્લસ આ બંને વેલ્યુ એકવાર માઇનસ કરો અને બંને વેલ્યુ એકવાર પ્લસ કરો એટલે 3.4 માઇનસ 0.17 થી 3.4 પ્લસ 0.17 3.4 માંથી 0.17 બાદ કરીએ એટલે 3.23 થી 3.4 માં 0.17 એડ કરો એટલે 3.57 એટલે આ આપણે મળી 95%ની સમસ્તી મધ્યકની 95%ની વિશ્વસનીય સીમા તેજ રીતે હવે આપણે 99%ની વિશ્વસનીય સીમાઓ જોઈ લઈએ હવે 99%ની શોધવાની હોય તો ખાલી તમારું સૂત્ર આખું સેમ જ રહેશે મેઈન ખાલી આ જે અહીંયા ફિગર્સ છે તમારે બદલાયા કરશો 99% છે એટલે 2.58 લખવાના છે બાકી બધું સેમ જ રહેશે એટલે x બાર પ્લસ માઇનસ 2.58 બ્રેકેટમાં SE એટલે 3.4 પ્લસ માઇનસ 2.58 બ્રેકેટમાં 0.087 હવે 3.4 બેઠા જશે પ્લસ માઇનસ હવે 2.58 મલ્ટીપ્લાય બાય 0.087 કરો એટલે તમને જવાબ મળશે 0.22 હવે પ્લસ માઇનસ એનો મતલબ પાછો એકવાર માઇનસ થી એકવાર પ્લસ જવાનું એટલે 3.4 માઇનસ 0.22 થી 3.4 પ્લસ 0.22 એટલે 3.4 માઇનસ 0.22 એટલે 3.18 અને 3.4 પ્લસ 0.22 એટલે 3.62
એટલે આ રીતે 99% ની વિશ્વસનીય સીમા શોધી છે. દાખલા નંબર 2, એક સમસ્યાનું પ્રમાણિત વિચલન 20 છે, તેમાંથી 441 સભ્યોના નિદર્શ મધ્ય 30 છે, જ્યારે સમસ્યાનો મધ્ય 29 છે. પરિકલ્પનાનું પરીક્ષણ કરો અને સમસ્તી મધ્ય અજ્ઞાન હોય તો 95% અને 99%ની વિશ્વસનીય સીમા હશે. તો આ દાખલામાં સૌપ્રથમ અહીંયા તમને સ્ટાર્ટિંગમાં આપણે રીત નંબર 1 પ્રમાણે પરિકલ્પનાનું પરીક્ષણ કરવાનું છે. રીત નંબર 1 કેમ કીધી? તમે દાખલો વાંચો તો એમાં તમને ખબર પડશે ભાઈ મધ્યક આપેલો છે તો એક જ નિદર્શ છે, એક નિદર્શ મધ્યક છે અને એક સમસ્તી મધ્યક છે. એટલે ફક્ત એક જ નિદર્શ હોય, નિદર્શ મધ્યક આપેલો હોય અને સમસ્તી મધ્યક છે તો એની પરિકલ્પનાનું પરીક્ષણ એટલે કમ્પલસરી રીત નંબર 1 જ આવશે. નિદર્શ મધ્યક અને સમસ્તી મધ્યક એટલે પહેલા આપણે આ પરીક્ષણ કરવું પડશે અને ત્યારબાદ દાખલા નંબર 1 માં શોધ્યું એ પ્રમાણે વિશ્વસનીય સીમાઓ શોધવી પડશે. ઓકે, દાખલા નંબર 3, 1000 અવલોકનવાળી એક સમસ્તીમાંથી 10 અવલોકનનો એક નિદર્શ દેવામાં આવ્યો છે. હવે આ દાખલામાં તમને 1000 અવલોકનની સમસ્તી કીધી છે, ધેટ મીન્સ કેપિટલ N 1000, તેમાંથી 10 કદનો નિદર્શ લીધેલો છે, ધેટ મીન્સ સ્મોલ N તમારો 10. નિદર્શ અવલોકનના સરવાળો 400, નિદર્શ અવલોકનનો સરવાળો, અવલોકનના સરવાળાને આપણે સિગ્મા XI કહીએ છીએ, એ સિગ્મા XI તમને આપેલા છે 400. અને નિદર્શ અવલોકનના વર્ગોનો સરવાળો 17000 પ્રાપ્ત થયો છે. નિદર્શ અવલોકનના વર્ગોનો સરવાળો, અવલોકન એટલે XI કહેવાય, એનો વર્ગ એટલે સ્ક્વેર, એટલે સરવાળો એટલે સિગ્મા, એટલે સિગ્મા XI સ્ક્વેર આપણે 17000 આપેલા છે. તો પ્રશ્ન નંબર 1, HO μ બરાબર 42 નું પરીક્ષણ કરો. તમને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે HO μ બરાબર તમારે 42 નું પરીક્ષણ કરવાનું છે. ઓકે, હવે ધ્યાન આપજો, અહીંયા તમને એક જ નિદર્શ આપેલો છે, મધ્યક છે, ધેટ મીન્સ તમારે રીત નંબર 1 આવશે. પણ આ દાખલો તમને થોડો 11મા ધોરણમાં લઈ જશે. 11મા ધોરણમાં જે રીતે આપણે x બાર શોધતા હતા અને જે રીતે s શોધતા હતા તે આપણે જરૂર પડશે, કારણ કે દાખલામાં આપણે x બાર અને s ની જરૂર પડે છે. તો પહેલા આ માહિતી પરથી આપણે x બાર શોધી કાઢી 11મા ધોરણની રીતે. તો x બાર નો આપણે ફોર્મ્યુલા બધાને ખબર છે, અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા એટલે સિગ્મા XI / n. સિગ્મા XI 400 છે, n 10 છે, એટલે 400 ભાગ્યા 10 કરો એ તમારો આન્સર આવશે 40. સેકન્ડ થિંગ આપણે જરૂર પડશે પ્રમાણિત વિચલન. હવે નિદર્શની માહિતી તમને આપેલી છે એટલે નિદર્શની માહિતી પરથી જે પ્રમાણિત વિચલન પડે તે તમારું s જ કહેવાય. એટલે s નું આપણે સૂત્ર ભણેલા હતા 11મા ધોરણ, નહીં ભણેલા તમને આવી જશે, યાદ રાખી દેવાનું, સિગ્મા XI સ્ક્વેર / n માઇનસ સિગ્મા XI / n હોલ સ્ક્વેર, વર્ગમૂળમાં સિગ્મા XI સ્ક્વેર / n માઇનસ સિગ્મા XI / n હોલ સ્ક્વેર આપે છે. સિગ્મા XI સ્ક્વેર 17000 આપેલા છે ભાગ્યા n 10 છે માઇનસ સિગ્મા XI, સિગ્મા XI આપણે 400 આપેલા છે ભાગ્યા 10 આખાનો વર્ગ. હવે 17000 ભાગ્યા 10 કરો એટલે મળશે 1700, 400 ભાગ્યા 10 પહેલા કરો એટલે 40 આવશે અને 40 નો વર્ગ કરો એટલે 1600 આવશે. 1700 માંથી 1600 બાદ કરો 100 આવશે, એનો મતલબ 100 નું વર્ગમૂળ કેટલું આવ્યું 10. એટલે આપણે હવે x બાર મળી ગયા છે 40 અને s આપણે મળી ગયા છે 10. બે પ્રશ્ન તમને પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે HO μ બરાબર 42 નું પરીક્ષણ કરો એટલે સમસ્તી મધ્યક 42 નું પરીક્ષણ કીધું. આગળ કીધું એ પ્રમાણે તમારું નિદર્શ મધ્યક શોધો આપણે 40, સમસ્તી મધ્યક 42 છે અને ફક્ત એક જ નિદર્શ આપેલું છે
અહીંયા આપણે સમસ્તીની સંખ્યા એના કદની સાથે મતલબ નથી, એટલે એક ભૂલથી કન્સિડર ના થઈ જાય, એક જ તમારો એન આપેલો છે, એટલે રીત નંબર એક પ્રમાણે પરિકલ્પનાનો પરીક્ષણ કરી દેવાનો. અને ત્યારબાદ તમારી 95% અને 99% વિશ્વસનીય સીમા શોધવા માટે કીધેલું છે, તો 95% 99% વિશ્વસનીય સીમા અગાઉના દાખલા મુજબ શોધી શકાશે. એ શોધવા માટે પહેલા એસ ઈ નો ઉપયોગ કરવો પડશે. તો એસ ઈ માટે અહીંયા સૂત્ર કયો આવશે, તો તમારી પાસે છે એસ, એટલે તમારું સૂત્ર આવશે એસ છેદમાં વર્ગમૂળમાં એન. એસ તમારું છે 10 અને વર્ગમૂળમાં એન, તો એન તમારું છે વર્ગમૂળમાં 10. 10 ભાગ્યા 3.16 એનો આન્સર આવશે 3.16. હવે આના પરથી વિશ્વસનીય સીમા જાતે શોધી શકાશે. વિદ્યાર્થી મિત્રો, આ જે રીતે દાખલા નંબર 4 જે આપેલો છે પેપરમાં એ તમારે જાતે સોલ્વ કરી દેવો.